જેને રાજકારણની અંદર યુપીના મુખ્યમંત્રી માયાવતી કહી શકાય અને માયાવતીની આંગળી પકડી અને ગુજરાત ભારત દેશના મોટામાં મોટા રાજ્ય યુપીના મુખ્યમંત્રી બનાવનાર એવા માયાવતીના ગુરુ કાશીરામ જેને કહી શકાય આંબેડકરનું જ્યારે જેને કહી શકાય કે નિધન થયું અને આંબેડકર જ્યારે એક સમાજના જેને કહી શકાય કે એક કર્ણધાર હતા અને જ્યારે આંબેડકરનું અવસાન થયું પરિનિર્માણ થયું ત્યાર પછી સમાજને આંગળી ચીંધનાર સમાજને સતના માર્ગે સમાજને ન્યાયના માર્ગે સમાજને ન્યાય અપાવી અને એક આખું સમાજમાં આંદોલન ફેલાવનાર કાશીરામની આજે જેને કહી શકાય કે નેવ્યાસીમી જન્મ હતી અને નેવ્યાસીમી જન્મજયંતિ આજ એસએસડીના સૈનિકો દ્વારા જંબુસણન નગરના આંગણે ઉજવવામાં આવી છે અને આ એસએસડીની જંબુસણન નગરના જેને કહી શકાય કે આંગણે જે જન્મ ઉજવવામાં આવી છે એમાં ભરપૂર પબ્લિક હતી જામબાદ સૈનિકો હતા અને જંબુસણ નગરની ગલીય જેને કહી શકાય કે રેલી ફરી અને જંબુસર જે બી કોલ ગ્રાઉન્ડથી શરૂ કરી અને ટંકારી ભાગોર ડેપો ત્યાંથી ટાંકારી ભાગોર સર્કલ પર પણ જેને કહી શકાય કે સલામી આપવામાં આવી અને આ રેલી બાબાસાહેબ આંબેડકર હોલ મામલતદાર કચેરી પાછળ આવી પહોંચી હતી ત્યાં સભા હતી અને સભામાં મહાનાયકોએ જેને કહી શકાય કે સમાજ વિશે આવેદનો આપ્યા અને સમાજનું કલ્યાણ કેવી રીતના થઈ શકે સમાજને ન્યાય કેવી રીતના મળી શકે અને સમાજના યુવાનોમાં એક જેને કહી શકાય કે પરિવર્તનનો વાયરો ફૂંકાય એવા પ્રકારના જેને કહી શકાય કે સમાજને સંદેશ પહોંચાડવામાં આવ્યો અહીંયા એસએસડીની ટીમ આપણી સાથે ઉપસ્થિત છે એસએસડી ના સ્વયંસેવકો છે નારી શક્તિ ભારત દેશની જેને કહી શકાય એ નારી શક્તિ પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા કેટલાક સ્વયંસેવક સૈનિકો આપણી સાથે ઉપસ્થિત છે બાબા સાહેબ આંબેડકર પછી ભારત દેશને સતના માર્ગે દોરનાર એવા કાશીરામ રાણાની આજ કાશીરામ રાણાની આપ જ્યારે અહીંયા જન્મ જયંતિ ઉજવી રહ્યા છો તો આપને હું પૂછીશ કે જંબુસરમાં આ આયોજન કેવા પ્રકારનું અને આપનું જે એસએસટી છે એના વિશે હું પૂછીશ કે કેટલા સમયથી ચાલે છે દેશમાં કેવા કાર્યક્રમો કરે છે ક્યાં ક્યાં કરે છે અને એનું શું છે આપ કહેશો જય ભીમ નમો આજરોજ પંદરમી માર્ચ જંબુસરમાં જિલ્લો ભરૂચ સ્વયં કાશીરામ સાબયંત હોય અને ભવ્ય રેલી અને મહાસભા કરવામાં આવી હતી જે અંતર્ગત જંબુસર આમોદ રોડ પરથી ટંકારી ભાગોર પર ટંકારી ભાગો પર સાહેબને સલામી આપવામાં આવી હતી અને ત્યાર પછી સાહેબ આંબેડકર હોલ પર સભામાં રૂપાંતરિત થઈ હતી અને આ રીતે આપણો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આપ જયારે ગુજરાતના અને આ રીતે આવી પ્રકારની જેને કહી શકાય કે એસએસડી ના સંગઠન જ મોટું સંગઠન છે અને આવા કાર્યક્રમો કરી રહ્યા છો તો હું આપને એ પૂછીશ કે આના દ્વારા આપ સમાજને શું સંદેશ આપવા માંગો છો એટલું જ કેવું છે કે તમને જે અવસરો પ્રાપ્ત થયા છે એજ્યુકેશનના એને તમે ઓર્ગેનાઇઝ મતલબ કે સંગઠિત થાવ અને જે કઈક શોષિત તમે જે અન્યાય થી પીડિત છો એના સામે શું કરો તમે એજ્યુટેટ મતલબ કે તેને સંઘર્ષ કરો એ જ એસએસડી પરિવાર નો સંદેશ છે અને લક્ષ્ય પણ છે દ્વારા કોઈ આયામો ચાલી રહ્યા હોય ફોર એક્ઝામ્પલ તમને સમાજ હોય અને કોઈ પણ સમાજ નિકંદન જ્યારે નીકળે છે ત્યારે વ્યસન અને અભણતાને અશિક્ષિતપણાથી નીકળે છે તો આપનું સંગઠન શું આવા કોઈ આયામો ચલાવી રહ્યા છે કે નાળીને શિક્ષણ મળી રહે લોકોને શિક્ષણ મળી રહે અને નાળી કાયદા અને અન્યાય ન થાય એવા માટે એવા કોઈ આયામો ચાલતા હોય એવું જે રીતે અમે વાત કરીએ તો સ્વયં સૈનિક દળના જે સૈનિકો છે એ ત્રણસો ને દિવસ ચોવીસ કલાક ફક્ત ને ફક્ત એમનું જીવન જો જે છે એના સિવાય શું કરે છે તો એ સમાજની અંદર જાય છે અને એમને દરેક વસ્તુ મતલબ કે બાવીસ બરબાદીના મૂળ આપવામાં આવેલા છે એના ઉપર વર્ક કરે છે એટલે કે વ્યસન શિક્ષક અને નારીનું સન્માન આ બધા પર વર્ક કરે છે અને દરેક સમયે જે સમાજની અંદર જઈ અને આ વાતને રજૂ કરે છે અને એના ઉત્થાનમાં કામ કરે છે

ખૂબ સરસ અહીંયા બેનો પણ હતા અને આપણે પરિચય મેળવ્યો મારે કહેવાનો મિનિંગ હતો કે ભાઈ જંબુસર તાલુકાની અંદર બરોડા સુધીના ગામડાના જેને કહી શકાય કે સ્વયંસેવક દળના જે સૈનિકો આવ્યા છે અને કાશીરામ સાહેબને સલામી આપી અને એક બહુજન સમાજનું જેને કહી શકાય કે એક સમાજ કેટલો જાગૃત છે લોકો કેવા પ્રકારના છે એની માહિતી આપી જોતા રહો બીએન ચેનલ ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જંબુસર અમારા સહયોગી ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે મૂળ નિવાસી સ્વયં સૈનિક દળ એસએસડી સૈનિકો દ્વારા માં કાશીરામ સાહેબના જન્મદિવસના પ્રસંગની ભવ્યથી ભવ્ય ઉજવણી માર્ચ રોજ નાયકની જન્મતિથિનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ બાદ તેમના પગલે ચાલી બહુજન સમાજના ન્યાય કલ્યાણ ઉદ્ધાર માટે લડનાર યોદ્ધા હતા માન્યવર કાશીરામ સાહેબ જંબુસરમાં સ્વયં સૈનિકે મોટા પાયે રેલી અને સલામીનું આયોજન કરી ભારત અને ગુજરાતભરમાં ખૂણે ખૂણેથી એસએસડી સૈનિકો અને મહિલા બ્રિગેડ આવી પહોંચ્યા હતા જંબુસર ભરૂચ રોડ જીબી મેદાનની સામે સૈનિકો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રેલી ડેપો સર્કલ થઈ રિંગ રોડ પરથી ટંકારી ભાગોળ આવી મહા માનવને સલામી આપી હતી ત્યારબાદ મામલદાર કચેરીની બાજુમાં બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે રેલી મહાસભામાં પરિવર્તિત થયાના સમાચાર મળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન્યુઝ ગુજરાતી